सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्भोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सदगुरु निष्कुळान स्वामी हृदय प्रकाश ग्रंथनी अंदर प्रसंग 11 एमां छेल्ले लखे छे के सदगुरु शिष्य ने उपदेश आपे छे। शिष्य जयरे पोतानु बड़ छोड़ियों ने एम कीधु कि आ तो बधु भगवाननु काम छे, आटलू मोटू कार्य मारा एकलाथी न थाय, भगवान जो आ कार्य ने धारे तो करी शके। त्यारे सद्गुरुए शिष्य ने समझावा प्रयत्न कर्यो छे, तारी वात एकदम साची छे, भगवान विना तो आ एके जीता एवा नथी। परंतु भगवान कोनी भेगा भड़ीने ने सहाय करे छे, तो जे कोई व्यक्ति हिम्मतवाड़ो थईने आने टाळवा माटेना जो प्रयत्न में मंडे छे, तो भगवान एनी मदद करे छे। अने सद्गुरु शिष्य ने, शिष्य छे आ मार्गथी अजाण्यो छे, सद्गुरु आ मार्गना भोमिया छे, कई कई जग्याए शिष्य ने कई कई उपाधि आवशे एनी सद्गुरु ने खबर होवाथी सद्गुरु पहलेथी एनी रजूआत करे छे के तू जे कंई आनी अंदर तने संकल्पो एवा पण मोटा आवशे के जे तारथी टड्या टड़से नहीं, त्यारे तू सावधान रहेजे अने संकल्पने टाळवामां मंड्यो रहेजे। आगळ स्वामी लखे छे प्रसंग 11 मां सद्गुरु शिष्यने समझावे छे। हैया मा हिम्मत घनी पाछा न भरे पग प्रमाद पानो पर हरी मंड्यो रहे ते मुआलग। सद्गुरु के छे शिष्य हिम्मत बांधीने मंड्यो जे रहे ने पाछा पग क्यारे ना भरे। क्या सुधी पाछा पग ना भरे? तो के मंड्यो रे मुआ लग, मरता सुधी जे पाछो पग ना धरे एवो जे हिम्मत वाळो छे एनी भगवान सहाय करे छे। प्रमादपणू जे नथी करवानू ए ना करे, जे करवानू छे ए ज करे, એવી રીતે પ્રમાદને દૂર કરીને રાતને દિવસ જે મંડ્યો રહે, મરતા સુધી મંડ્યો રહે, તો ભગવાન એને સહાય કરે છે। નદીએ દોષ નાથને ખોળે પોતાની ખોટ। એ લડતો હોય, મરતા સુધી એની સાથે લડ્યો, પરંતુ દરેક વસ્તુ એની સમી ન ગઈ। મુમુક્ષુના કેટલાક દોષ એવા હોય છે કે જેના પાસ બહુ ઊંડા હોય છે। આપણે બધા મમુક્ષુ છીએ, અંતરદૃષ્ટિ કરીને દરેક મમુક્ષુ પોતપોતાની રીતે જોઈ શકે છે કે મારા કેટલાક પાસ એવા છે કે જે બહુ ઊંડા છે, ઘણાક પાસ એવા છે કે જે મધ્યમ છે, અને ઘણાક પાસ એવા છે કે જે ઉપર હોય। એટલે જેવો સત્સંગ કરીએ, જેવો સાધુનો સમાગમ કરીએ, અને જેવી થોડીક વાતો સાંભળીએ અને બધાના ભીડામાં હાલ્યા જઈએ, એટલે જે ઉપરના પાસ હોય એ બધા ભૂસાઈ જાય। મધ્યમ દશાના જે પાસ હોય ને એને થોડા સમય પછી આપણને એમ લાગે કે મને પહેલાં કરતાં હવે ઘણો ફેર પડી ગયો છે,
અને હવે મને પહેલાં આવી ઈચ્છા થતી, હવે નથી થતી, આવું થતું, આવું નથી થતું. પણ ઘણાક પાસ એવા હોય કે જે આપણે વર્ષો સુધી સત્સંગ કરીએ છીએ છતાં પણ એ પાસ ભૂસાય છે એવું લાગે છે અને પાછો ક્યારેક પ્રગટ થઈ આવે છે, એવો પાસ છે. એવું જ્યારે મુમુક્ષુ જોતો હોય ત્યારે મુમુક્ષુને શું લાગે કે ભગવાન મારા દોષ કેમ ટાળતા નથી, ભગવાન અને આ મોટા પુરુષોને હું મળ્યો એની માટે આટલી બધી સેવા કરું છું, એની આજ્ઞામાં રહું છું, તો પણ મારા દોષ કેમ ટળતા નથી, તો પણ મને આવા સંકલ્પો કેમ થયા કરે છે. તો કેટલાક સંકલ્પોને ટળતા પણ વાર લાગે અને એ દોષને ટળતા પણ વાર લાગે, કારણ કે એના પાસ ઊંડા છે. પણ ત્યારે ભગવાનના માથા ઉપર જે ન નાખે એવું વિચાર કરે કે જે ભગવાનનું સરનું લેવાથી, જે સદગુરુનું સરનું લેવાથી મારી પાસે, માની લો જ્યારે સત્સંગમાં પ્રવેશ કર્યો ત્યારે મારી પાસે 500 સંકલ્પો હતા, એમાંથી આજે 200 સંકલ્પ ઓછા થઈ ગયા છે. 5 વર્ષે 300 છે, 200 ઓછા થઈ ગયા છે, એમાંથી 100 બહુ સોલિડ છે અને બીજા 200 મધ્યમ છે. તો ભરોસો રાખ, 200 સમ્યા છે તો બીજા 200 સમશે, અને બીજા 200 સમશે એટલે 100 છેલ્લે સમી જ જવાના છે. સંકલ્પને સમાવા માટે અને ભગવાન સંબંધી સંકલ્પ થાય એટલા માટે તો મહારાજે અને સદગુરુએ આપણને સ્વીકાર્યા છે. જો આપણને અનાદિ મુક્ત કરવા જ ન હોત, આપણને જો અક્ષરધામની અંદર લઈ જવા જ ના હોત, તો મહારાજ આપણું કાંડું શું કરવા ચાલત, દુનિયામાં ઘનાઈ રખડે છે. પણ આટલા બધા આત્માઓમાંથી મહારાજે અને મોટા પુરુષોએ આપણા કાંડા ઝાલ્યા, એ સકારણ ઝાલ્યા છે, એને આપણા સંકલ્પોને સમાવા છે, આપણને પરમ સુખિયા કરવા છે. પરંતુ આપણા કેટલાક પાસ જન્મો જન્મના આપણે અજ્ઞાનતાના કારણે એવા નાખી દીધા છે કે જે બહુ ઊંડા ઘા કરીને બેઠા છે. પણ આગલા ટળ્યા છે તો આ પણ ટળશે, આવો વિશ્વાસ રાખીને જે મંડ્યો રહે છે. ન દિયે દોષ નાથને ખોડે પોતાની ખોટ, ભગવાનના માથે ના નાખી દે, પોતાની ખોટ ખોડ્યા કરે, મારે હજુ આ જગ્યાએ હું ગાફલ છું આ સાધન કરવામાં, એટલે દોષ મને આવીને નડે છે, એટલે સંકલ્પ આવીને મને નડે છે. ઘણીક વખત શું હોય કે ઘણાકને માની લો મૂવી જોવાનો બહુ ઊંડો પાસ પડી ગયો છે, હવે એવું વિચારે કે મને ભગવાનની મૂર્તિ દેખાય, એટલે અઠવાડિયું કથા સાંભળે ને એટલે 2-3 વીક ટીવી બંધ કરી દે, ટીવી બંધ કરી દે એટલે સુખ આવે. પાછો પાસ ઊંડો છે, પાછો સંગ એવો રાખે છે કે જેની વાતો સાંભળવાથી પાછી મૂવીની જ વાતો થાય, એટલે પાછું એમ થાય કે લાવો ને આજે ચાલુ કરું, એટલે એ ચાલુ કર્યું એટલે ઓલું 3 દિવસે જે હતું, 3 વીકથી જે પડ્યા હતા અંદર પાણી ભરાતું હતું એ પાછું દોડાય, એ દોડાય એટલે ફરી પાછું એને એમ થાય કે કેમ અરે હું આટલા વખતથી મહેનત કરું છું પણ ભગવાન કેમ સામું જોતા નથી. પણ પહેલાં તો મહારાજે વચનામૃતની અંદર મધ્યનું બીજું વચનામૃત, એમાં મહારાજે કહ્યું પાણીની શેરો બંધ કરવી પડે. કૂવો ગાળવો હોય તો ડાટા મારીને બહારનું બીજું આવતું એ બંધ કરવું પડે તો ચોખ્ખું પાણી ભરાય. ડાટો મારે નહીં અને પછી ભગવાનનો દોષ નાખે એટલે દોષ પોતાનો જ લેવાનો, મેં ડાટો ખોલ્યો એટલે પ્રોબ્લેમ થયો, જો મેં ડાટો મારી રાખ્યો હોત તો મને કોઈ પ્રોબ્લેમ ના થાત. એટલે અહીં કહે છે કે ભગવાનના માથે કોઈ દોષ ના નાખો. ન દિયે દોષ નાથને ખોડે પોતાની ખોટ, સત્સંગી સાધુ તની મુખે કહે બહુ મોટ. પાછો મુમુક્ષુ સદગુરુ કહે છે શિષ્ય જેના આવા સંકલ્પો ટળી જાય છે ને ભગવાન જેમાં ભળે છે એ શિષ્ય, એ મુમુક્ષુ કેવો હોય છે, તો કે એવો હોય છે ક્યારેય ભગવાનના માથે તો દોષ નાખતો જ નથી, ભગવાનને તો ક્યારેય દોષ દેતો જ નથી, અને પોતે પોતાની ખોટ જોઈએ કે હું જ એવો છું, ભગવાન તો બહુ નિર્દોષ છે, ભગવાન તો બહુ દયાળુ છે, એમને તો મને બહુ ચોખ્ખો કરીને પોતાના જેવો જ કરી દેવો છે, પરંતુ હું એવો છું લબાડ, હું એવો છું કે હું કુપાત્ર છું, કે ભગવાન જેવું ધારે છે એવું નથી કરી શકતા, સદગુરુ મને જેવો ધારે છે એવો નથી બનાવી શકતા, એ મારી કુપાત્રતા છે. ભગવાનને સદગુરુની અંદર કોઈ જાતનો દોષ નથી. પહેલાં પહેલું તો મુમુક્ષુ આ જોવે, અને બીજું એ જોવે કે એને સત્સંગી અને સાધુ બેની મુખે કહે બહુ મોટ. સત્સંગી અને ભગવાનના સાધુઓની મોટપ પોતાના મોઢેથી બહુ કે હું આવો છું,
પણ ભગવાનના આ સત્સંગી તો બહુ મોટા છે, ભગવાનના આ ભગત તો બહુ મોટા છે, ભગવાનના આ સાધુ તો બહુ મોટા છે, એમ પોતાની ખોટ કે અને બીજાની મોટપ કે, એવો જે છે એની ઉપર ભગવાન એમાં ભળે છે. કારણ શું છે? પોતાની ખોટને જોવાથી અને બીજાની મોટપને જોવાથી અંતઃકરણ નિર્મળ થાય છે. પોતાની મોટપને જોવાથી અને બીજાની ખોટને જોવાથી અંતઃકરણ મલિન થાય છે. અંતઃકરણને મલિન થવાનું અને નિર્મળ થવાનું બહુ મોટું કારણ આ છે કે વ્યક્તિ જ્યારે પોતાની સારપ સમજે છે, પોતામાં કોઈ ગુણનું માન રાખે છે, પોતાને વિશે જે ભગવાનને મોટાની કૃપાથી આવેલા કોઈ પણ પ્રકારના સદગુણ હોય એનું જ્યારે વજન રાખે છે અને બીજાની અંદર એ સદગુણ સંબંધી ખોટને જોવે છે, વાસ્તવિક માની લો બીજામાં એવો સદગુણ ન હોય તો પણ આપણને બીજાની ખોટ જોવાનો અધિકાર પરમાત્માએ દીધો જ નથી. આપણને પરમાત્માએ બીજાની મોટપ જેટલી જોઈ શકીએ આપણી તાકાતથી એટલો અધિકાર આપણને આપ્યો છે. કારણ કે એની એ ખોટ જોવાનો અધિકાર કેવળ પરમાત્માને છે, સદગુરુને છે, કે જેને એને ઘડતર કરવાનું છે એમને ખબર છે કે આ જગ્યાએ મારે અથડો મારવાનો છે. એ ખોટ જોવાનો અધિકાર એમનો છે, પણ મુમુક્ષુનો તો એ જ અધિકાર છે ને એની ફરજ છે કે એ મોટપ જોવે. કોઈ પણ રીતે ભગવાનના ભક્ત અને સાધુની મોટપ જે જે જગ્યાએથી હોય એ મોટપને ઘાતો હોય કે ઓહો આમાં આ સદગુણ કેવા મોટા છે, આની અંદર આ ગુણ કેવો મોટો છે. હા, દરેક વસ્તુમાં દરેક વ્યક્તિ પાસે પ્લસ પોઈન્ટ નથી હોતા, એક ભગવાન જ પૂર્ણ છે બાકી બધાયમાં. અરે ભગવાન પૂર્ણ છે ને છતાંય શ્રીજી મહારાજ વચનામૃતમાં કે ખોટના કાઢનારાને ભગવાનમાં ખોટ કાઢવી હોય તો મળે ખરી, એમાંય કાઢવી હોય તો મળે. જો મનુષ્ય આકારે મહારાજ આપણી ભેગા રહેતા હોય અને આપણે મહારાજમાં ખોટ કાઢવી હોય તો નીકળે. મહારાજ માની લો કે કોઈ ઉત્સવ સમયો કરતા હોય, હવે વગર રૂપિયો એકેય નથી ને કશું નથી ને કે મોટો યજ્ઞ 6 મહિનાનો જેતલપુરમાં કરવો છે. હવે જેતલપુરમાં યજ્ઞ કરવો છે કાંઈ છે નહીં, નથી યજમાનો, નથી રૂપિયા, કેમનો 6 મહિના કરશું? હવે ત્યારે વ્યવહાર સંબંધી આપણી બુદ્ધિ હોય અને આપણે બધા ભેગા થયેલા હોય તો આપણે એટલું તો કહે મહારાજ એમ કહી, રામદાસ સ્વામીને બધા સંતો હતા તે મહારાજને કહી દીધું, મહારાજ આ તમે બાળક જેવું શું કરો છો, કંઈ આપ પૈસા વિના થોડું કામ થાય? મહારાજ કે આમ કરીએ, અને કર્યો. ભગવાન છે પણ ભગવાન પણ મનુષ્ય આકારે હોય તો એમાં જો ખોટ કલ્પવી હોય તો ઊભી થઈ શકે છે. તો ભગવાન પૂર્ણ હોવા છતાં પણ બુદ્ધિનો ડોળ જો ત્યાં લગાવીએ તો ભગવાનમાંય ખોટ ઊભી કરે વ્યક્તિ. તો દરેક વ્યક્તિ જે મુક્તાત્મા છે અથવા તો મુમુક્ષુ છે તો એની અંદર કોઈ ખોટ ન કાઢી શકાય એવું નથી. મુમુક્ષુ છે, સાધન દશામાં છે, મોક્ષના માર્ગે ચાલેલો છે, તો એમાં માઇનસ પોઈન્ટ પણ હોય અને પ્લસ પોઈન્ટ પણ હોય. પરંતુ આપણે આપણા કલ્યાણને અર્થે આપણે જો આપણી જે લડાઈ છે એમાં ભગવાનને ભેળવવા હોય તો ભગવાનના સંતો ભક્તોની મોટપ. બીજું એનાથી ફાયદો શું છે કે એ ભગવાનના સંતો ભક્તોની મોટપને જાણે છે, સમજે છે, એટલે એને હિંમત બહુ રહે. હિંમત શું રહે કે આ બધા આટલા બધા બળિયાન આવડા બધા મોટા છે એની ભેગા હું પડ્યો છું તો મારું કામ પણ થઈ જશે. ઘઉંની ભેગા જેમ પેલો કાંકરો પડ્યો છે તો ઘઉંના ભાવે વેચાઈ જાય છે, એમ એના વિચારમાં શું હોય છે, હું તો કાંકરો જ છું, ભલે એમાં ઘઉંનો ભાગ ઘણો બધો છે પણ એ પોતે પોતાની માટે એમ વિચારે છે હું તો કાંકરો જ છું. પણ આ બધા સંતો ભક્તો છે ને બધા ઘઉં છે, ચોખ્ખા ઘઉં, ભાલિયા ઘઉં છે, એટલે એની અંદર હું પડ્યો છું ને ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્ય યુક્ત ભગવાનને મોતાની નિષ્ઠાને સમર્પણે યુક્ત મહિમાની દ્રષ્ટિકોણવાળા અતિ અતિ નાનાને પણ અતિ મોટો કરીને જોવાવાળા આ બધા પડ્યા છે ને એની મધ્ય હું પડ્યો છું ને એટલે હું કાંકરો પણ ઘઉંના ભાવે વેચાઈ જઈશ, દળાઈ જઈશ અને ભગવાનની રોટલી સુધી પહોંચી જઈશ. આમ વિચાર કરીને એને હિંમતને બળ રહે અને એને કારણે એનું અંતઃકરણ બહુ નિર્મળ રહે, બહુ નિર્મળ રહે. મહારાજે પણ વચનામૃત પ્રથમ પ્રકરણનું 56મું એમાં મહારાજે કહ્યું, જ્યારે નિર્માણી ભાવે વર્તાતું હશે ત્યારે અંતઃકરણમાં રહી જે મૂર્તિ એની નજર પ્રસન્ન જણાશે. એનો અર્થ જ એ થાય છે કે જ્યારે પોતાનું અંતઃકરણ નિર્મળ વ્યક્તિ કરવાના પ્રયત્નમાં હોય ત્યારે ભગવાનની મૂર્તિ સહેજે એને સ્મૃતિ રહે. હાલતા ચાલતા ખાતા પીતા તમે જોજો, આપણને જ્યારે કોઈનો અવગુણ નહીં હોય,
કોઈ સાથે દ્વેષ નહીં હોય, એવા દિવસોને એવો સમય પણ હોય કે જે સમયમાં આપણે કંઈ રાતને દિવસ આપણને બધાનો અવગુણ જ આવે એવું ન હોય, મમોક્ષુ છીએ, ક્યારેક સાધન દશામાં છીએ, ક્યારેક આવી પણ જાય અને ક્યારેક કોઈક દિવસોને કેટલાક કલાકો અને કેટલીક મિનિટો આપણી એવી પસાર થતી હોય કે જેમાં આપણને કોઈનો અવગુણ જ નહીં, કોઈનો દોષ જ નહીં, કાંઈ નહીં, કોઈ નેગેટિવિટી આપણા માઇન્ડમાં ના હોય, બસ પોઝિટિવ પોઝિટિવ પોઝિટિવ, અને ત્યારે આપણું અંતઃકરણ એવું નિર્મળ વર્તે કે ખુલ્લી આંખોએ પણ ભગવાન આપણને સાંભળે, ભગવાનની સ્મૃતિ થયા કરે. પરંતુ તમે જોજો, કોઈ એવું આમ એકદમ શાંત એવું જળનું સરોવર હોય ને એમાં કેમ એમ આપણું હૃદય શાંત થઈ ગયું હોય, એમાં એક કંઈક અવગુણનો પથરો પડે, એમાં કંઈક નેગેટિવિટીનો પથરો પડે એટલે તરત આપણું અંતઃકરણ દોડાય. પછી આપણે ભગવાનની પૂજા કરવા બેસીએ ને તો એ જ બધું ચક્કર આલે. હવે ખરેખર વ્યક્તિએ કરી ખોટ, જો એ અંતઃકરણ નિર્મળને બહુ ગુણભાવથી જીવતો હતો તો એના અંતઃકરણમાં ભગવાન પ્રસન્ન જનાતા હતા. આમ બસ આંખ ખોલી રાખે બંધ રાખે ભગવાન દેખાતા હતા, એની જગ્યાએ એને પથરો નાખ્યો અને પછી અંતર ડોળાયું, છતાં પણ મોહ એવો વ્યાપે કે એવું થયા પછી વ્યક્તિને એમ લાગે કે હું બુદ્ધિવાળો છું, મને બધી ખબર પડે છે, હું પાગલ નથી. પણ ખરેખર પાગલ છે, ખરેખર મૂરખ છે, કારણ કે મોટો જે ભગવાનરૂપી માલ ખોઈ નાખ્યો બરાબર, અને વ્યક્તિ વ્યક્તિના પરીક્ષણની અંદર પોતાની વૃત્તિઓ ફેલાવી દીધી, એનાથી એને ફાયદો શું? ને કોઈનું માપ કાઢવામાં જ પોતાની બુદ્ધિનો ઉપયોગ અને પોતાની વૃત્તિનો ઉપયોગ જો કરી લીધો તો એનાથી નુકસાન કેટલું મોટું છે. એના કરતાં એની પાસે જે પ્લસ પોઈન્ટ છે એની અંદર આપણી વૃત્તિને બુદ્ધિને દોડાવીને એને જો ગ્રહણ કરી લઈએ કે જે આપણા અંતઃકરણને નિર્મળ કરવામાં પ્રયત્ન કરે છે, મદદ કરે છે, કારણ કે જેને જેને અંતઃકરણ નિર્મળ થયા છે ને એ બધાએ કૂતરામાંય ભગવાનને જોયા છે. હવે કૂતરાની અંદર તો બીજા તમે અવગુણ ખોળવા બેસો તો 1000 નીકળે, પણ એને કૂતરામાં ભગવાનને જોયા તો ખોટ એને ના ગઈ, એને ના ગઈ, એને તો ભગવાન હજરા હજૂર જ રહ્યા, ભગવાન એની માટે તો પ્રત્યક્ષ જ રહ્યા. પણ જે બહુ બુદ્ધિવાળા બહુ ઓડિટ કરવાવાળા હોય કે આ કૂતરું ક્યાં ક્યાં રખડે છે, એમાં ભગવાન કેવી રીતે કહેવાય, તર્ક એમાં કેવી રીતે ભગવાન રહે, અને એમાં ભગવાન હોય જ કેવી રીતે, આ વિઠ્ઠલ વિઠ્ઠલ કરે એકનાથ કેમ આમાં વિઠ્ઠલ, આ કૂતરું કેટલી જગ્યાએ રખડતું હશે, કઈ કઈ શેરીમાં રખડતું હશે, હું કરવા ગાંડા કાઢતા હશે. આમ કરવાવાળા જે હતા એને એકેય કૃષ્ણ નથી મળ્યા, એને એકેય નથી મળ્યા. પણ જેને આવી દ્રષ્ટિકોણ કેળવ્યો તો ભલે કૂતરું શેરીએ શેરીએ રખડતું હશે ને ગમે ત્યાં જતું હશે, પણ એના દ્રષ્ટિકોણમાં કૃષ્ણ હતા તો એની માટે કૃષ્ણ પ્રત્યક્ષ હતા. કૂતરું ક્યાં ફરે છે, ક્યાં છે એની આરે કંઈ મતલબ નથી, પણ એકનાથની વૃત્તિ ક્યાં છે એમાં ભગવાન રહ્યા છે. એમ સામેનો વ્યક્તિ કેવો છે, ક્યાં છે એની આરે કંઈ મતલબ નથી, આપણો દ્રષ્ટિકોણ શું છે. એ દ્રષ્ટિકોણમાં જો પરમાત્મા રહી જાય એટલે સામેનામાં પરમાત્મા દેખાય, પરમાત્મા દેખાય, જે આપણે પામવું છે, જેને આપણે જોવા છે અખંડ, એને જોવા માટે એનો અર્થ જ એ છે કે જો આપણે એવું નથી જોઈ શકતા, નથી કરી શકતા, ભલે એની વાત કરીએ કે સાંભળી શકીએ છીએ, તો એનો અર્થ એ છે કે આપણું લક્ષ શુદ્ધ નથી. હજુ આપણે બોલીએ છીએ કે મારે જો ભગવાન જોવા છે, પણ ખરેખર જોવા નથી. આપણે બોલીએ છીએ ભગવાનને પામવા છે, પણ પામવા નથી. જો પામવા હોય તો આપણી વૃત્તિ એ પ્રકારની જ હોય, અને એ વૃત્તિ એ પ્રકારની હોય એની માટે બોલવાની જરૂર નથી, એ તો સમજવાની જરૂર છે. એક ખૂનામાં એકાંતમાં બેસીને એ વાતોને વિચારીએ, ઓહો ઓહો ઓહો, આ ભગવાન, આ મોટા પુરુષ, આ ભગવાનના સાધુ, આ ભગવાનના ભક્તો, મને કેવો સમુદાય, મને કેવા ભગવાનના સંતો ભક્તો મળ્યા છે, આનો વિચાર એકાંતમાં બેસીને કરે, એની માટે મોઢે બોલવાની જરૂર નથી. એ તો એનું હૃદય બોલે, એ તો એની આંખો બોલે, એ તો એનું જીવન બોલે. એ એકાંતમાં બેસી બેસીને જ્યારે એમ કરે, પ્રમાદપનું સત્સંગી સાધુ તની મુખે કહે બહુ મોટ મોટપ કે જગ જીવન તેને જોઈને કરે કૃપાની દ્રષ્ટ. જગ જીવન એવાને જોઈને કૃપાની દ્રષ્ટિ કરે છે. ઓહો, આ કેવો મુમુક્ષુ છે, એક તો લડે છે અને પાછો ભગવાનના સંતો ભક્તોની મોટપ કે છે. ઓહો, આ મુમુક્ષુ ઉપર મારે કૃપા કરવી છે. પછી મહારાજ આપણી પર કૃપા કરે, મોટા પુરુષો કૃપા કરે. પાપી એના પંડથી ભાગી જાય તે ભ્રષ્ટ. જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે આ પાપીઓ બધાય પિંડમાંથી ભાગે, પછી ના રે.
જેમ સો એ તસ્કર સા મટા તાક્યા હોય તૈયાર. સો ચોર એક સાથે ચોરી કરવા માટે આમ તાકીને બેઠા હોય કે આ ઘરમાં ચોરી કરવી છે. ધણી જાગે ભાગે ભલા વડી ન કરે કોઈ વાર. ઘર તોડવું છે પણ ધણી જાગી ગયો તો સો ચોર હોય તોય ભાગી જાય કે આવે નહીં કંઈ થાય, નહીં તો આ કંઈક પોલીસને બોલાવશે, ફોન કરશે, આ કરશે, એટલે એને ભય લાગે. સો ચોર હોય તોય ભાગે એમ જ્યારે ભગવાન રૂપી માલિક, જે આપણા ખરેખર માલિક છે, એ માલિક જ્યારે જાગી જાય, એ તો જાગેલા છે પણ આત્મા જ્યારે જાગેલો થાય ત્યારે માલિકની એ જાગ્રતતા આવે કે હવે મારે આના હૃદયની અંદર મારે જ રહેવું છે અને બીજા બધાને કાઢવા છે, ત્યારે ભગવાનની દ્રષ્ટિ પડે એટલે બધાએ ભાગે. એટલે શિષ્ય તારી વાત તો સાચી છે, કામ તો ભગવાનથી જ થવાનું છે, પણ સદગુરુ શિષ્યને એટલે ચેતાવે છે કે ભગવાનથી થાય ભગવાનથી થાય આવું કંઈ તું હોઈ ના રહેતો. ભગવાનથી થાય કરીને તારે જે કરવું એ કર્યા કર, લીલા લેર, અને પછી કે ભગવાન કરવાના છે, એવું ના કરે. એટલે સદગુરુ શિષ્યને સમજાવતા જાય છે, તારી વાત એકદમ સાચી છે, ભગવાન વિના કાંઈ થવાનું નથી, પણ તારી મહેનત જોઈને ભગવાન તારી ભેગા ભળશે. એ પણ સમજી રાખ કે તારી મહેનત ગમે એટલી હશે પણ તું જીતી શકે એમ નથી. તારી મહેનત જોવે પાપા પગલી અને પછી તને ભગવાન મદદ કરે, કારણ કે તું જે કામ કરે છે કેવું છે એમના કહેશે આગળ સ્વામી. એમ પ્રભુના પ્રતાપથી ભાગે છે હભૂર, રજની તમ કેમ રહે જ્યારે ઉગે સૂર. એમ ભગવાનના પ્રતાપથી આ બધા અંતઃશત્રુ ભાગે છે, રજની તમ કેમ રહે, રાત્રિનું અંધારું કેવી રીતે રહે જ્યારે સૂર્ય ઉગી જાય ત્યારે. એમ સાચા સંતની સાય કરે ઘનશ્યામ, મદદ ન મેલે મહાપ્રભુ જોઈ જન નિષ્કામ. એમ જે સાચો ભક્ત છે ને સાચો સંત છે, ટૂંકમાં અહીં આગળ સ્વામીએ બીજું એ પણ કીધું કે કોઈ જે સાચો થઈને લડે છે ને એ ભગવાનનો સાચો જ ભક્ત છે. જે લડે છે એ ભગવાનનો સંત પણ સાચો જ છે, એ ખોટો નથી. ભલે એ જેવો જોઈએ એવો વડવાણળ અગ્નિ જેવો ને વીજળી જેવો નથી થઈ ગયો, પણ લડે છે એટલે સાચો છે. ખોટો કોણ છે? જે લડતો નથી એ ખોટો છે, જે લડે છે એ તો સાચો છે. તો કે જે ભગવાનના એવા સાચા સંત છે, સાચા ભક્ત છે, એની સહાય ભગવાન કરે છે. મદદ ન મેલે મહાપ્રભુ જોઈ જન નિષ્કામ, જેને આ લોકની કોઈ ઈચ્છા જ નથી, જેને ભગવાન પાસેથી કેવળ ભગવાન જ જોઈએ છે. પ્રભુ તુમ બિના તુમ મોહે ઓર ન દઈયો, યહી મોજ મેં પાવું. મારી મોજ એ જ છે કે તમારા સિવાય તમે મને બીજું કશું જ ના આપશો, મારે તમારા સિવાય બીજું કાંઈ જોઈતું નથી. એવો શુદ્ધ લક્ષવાળો જે સાચો સંત અને સાચો ભક્ત છે એની મદદ ભગવાન કરે છે. પ્રથમના વિશ્વામાં મહારાજ કે કેદી દાખલો કર્યો, દાખલો એક જ દિશામાં એક જ લક્ષ બાંધીને કર્યો હોય ને એવા મુમુક્ષુ બહુ ઓછા હોય છે. લક્ષની વાત કરવાવાળાને સાંભળવાવાળા ઘણા હોય છે, દિશાની વાત અને કરવાવાળાને સાંભળવાવાળા ઘણા હોય છે, પરંતુ દિશા અને લક્ષને પકડીને 100% એ જ બાજુ પર ચાલવું, જેવી રીતે પેલું નોર્થ સાઉથનો હોકાયંત્ર હોય છે, હોકાયંત્ર તો એની સોય તમે ગમે તે બાજુ ગોઠવો એ હોકાયંત્રને, પણ એ ઉત્તર ગોતી લે ને, ઉત્તર દક્ષિણ, એવી રીતે એને તમે ગમે તે દિશામાં પૃથ્વીના છેડા પર ગમે તે બાજુ લઈ જઈને મૂકો પણ એની સોય ઉત્તર અને દક્ષિણ ગોતી જ લે. એવી રીતે મુમુક્ષુ ગમે તે કરતો હોય, સત્સંગ સંબંધી કે સંસાર સંબંધી પ્રવૃત્તિ, બધું જ, એને ભીડામાં રહેવાનું હોય, એકાંતમાં રહેવાનું હોય, સ્વતંત્ર કરવાનું હોય, પરતંત્ર કરવાનું હોય, કંઈ પણ રીતે પ્રવૃત્તિ કરવાની હોય, નિવૃત્તિ કરવાની હોય, પણ જેની સોય જેમ પેલી ઉત્તર ધ્રુવ તરફ જ સોય હોય, એમ જેનું લક્ષ અને દિશા રૂપી સોય એક હરખી જેની હોય એનું ડેસ્ટિનેશન આવી જાય, પણ હોકાયંત્ર એવું હોય બગડેલું કે તમે અહીં મૂકો તો જુદું બતાવે, બીજે લઈ જાઓ તો બીજું બતાવે, ઇન્ડિયા લઈ જાઓ તો બીજું બતાવે,
એમ આપણે વળી કંઈક પ્રવૃત્તિમાં હોય તો બીજી રીતે કરીએ, નિવૃત્તિમાં હોય તો બીજી રીતે થાય, પરતંત્ર હોય તો બીજી રીતે થાય, સ્વતંત્ર હોય તો બીજી રીતે થાય, આવું બધું જે થાય, મનનું ધાર્યું થાય તો આ રીતે થાય, ના થાય તો આ રીતે થાય, માન મળે તો આવી રીતે થાય, અપમાન થાય તો આવી રીતે થાય, આવું બધું જે થાય એના કારણે આપણી સોય કેવી થયા કરે, ફર્યા કરે, કોઈ દિશા જ નક્કી નહીં. કહીએ ખરા કે ઉત્તર ધ્રુવ જ, પણ દિશા ગમે તે બતાવી દઈએ, પૂર્વે બતાવી દઈએ, એવા સમયે કોઈ આપણો સંગ કરે તો કોક ભૂલો પડી જાય, કારણ કે આપણી સોય બીજી દિશાની થઈ ગઈ. એટલે દિશા અને લક્ષ હોકાયંત્રની જેમ જેને હોય, એક જ દિશાને એક જ લક્ષ, ચાહે ગમે તે સ્થાનમાં, ચાહે ગમે એટલા વ્યક્તિની વચ્ચે હોય કે એકાંતમાં હોય, ચાહે ગમે એટલી પ્રવૃત્તિમાં હોય કે ગમે એટલી નિવૃત્તિમાં હોય, ચાહે ગમે એટલું સન્માન વચ્ચે હોય કે ગમે એટલા અપમાન વચ્ચે હોય, પણ એનું નિશાન તો એક જ હોય કે મારે અહીં પહોંચવું છે, અહીં પહોંચવું છે. આવું હોય, માની લો કોઈ જગ્યાએ પેલું પ્લેન હાઈજેક કર્યું હતું, અને એવું પ્લેન હાઈજેક થયું હોય કોઈ આતંકવાદીઓ દ્વારા, અને લઈ ગયા એવા પ્લેનને લઈ જઈ, અને પછી ત્યાં આગળ 5 દિવસ ખાવા પીવાની સરસ મજાની હોટલો અને રૂમો આપે એ લોકો, બરાબર, ને આ મોટા મોટા હાર પહેરાવે, રોજ સન્માન કરે, રોજ રૂપિયા આપે, વાપરો તમે અહીં ફરો, તો શું ત્યાં 500 વ્યક્તિ જે ઉતરેલા મુસાફરો હોય એને આનંદ થાય? 5 સ્ટાર હોટલો આપે તો એ આનંદ થાય? એનું લક્ષ કઈ બાજુ હોય, કે કેવી રીતે અહીંથી પ્લેન ઉપડે અને અમારો જે દેશ છે ત્યાં પ્લેન પહોંચે, એને 1 મહિના સુધીના રૂપિયાઓ સહિત, મકાનો સહિત, એને જમવાનું બધું જ ને ફરવાની છૂટ આપી દે, પણ લક્ષ એક જ બંધાયા કરે, સતત ભયભીત રહે. પેલા લોકો કોઈ બંદૂક લઈને નથી ઉભા, એ કહે છે તમે છૂટથી ફરો, અમારે તમારા કંઈ મતલબ નથી, અમારે તો તમારી ગવર્મેન્ટ હારે મતલબ છે, અમે તો એની હારે લડીએ છીએ, તમને અમે કશું નહીં કરીએ, તમને જેદી તેદી અમે પાછા જ મોકલી દેવાના છે. તો પણ 1 મહિનો ઊંઘ ના આવે, ટેન્શન માં જ જાય, સતત દિશાને લક્ષ તરફની નજર હોય. એમ જેને અહીં આગળ ગમે એટલું મળે, પણ એની વચ્ચે એમ જ લાગે કે આ તો બધાય બંધન માટે જ છે ને, આ બધું જેટલું છે મારા બંધન માટે જ છે ને, એટલે એનું લક્ષ પેલું જ હોય, એટલે એની એ બાજુની નજર રહે, એટલે એ બાજુની નજર રહે, એટલે ભગવાન એની ભેગા ભળે. પહેલામાં પહેલું તો આ જે આખો પ્રસંગ છે એક જ વાત સમજાવવા માગે છે, એક તો હિંમત અને શુદ્ધ લક્ષ અને શુદ્ધ દિશા, એક દિશા અને શુદ્ધ લક્ષ, આ 3 વસ્તુને જ આ પ્રસંગ સમજાવે છે. આટલું જો હોય તો પછી કે તું એવી આશા રાખ કે ભગવાન ભળશે, નહીં તો પછી તું જ જો દોડાઈ જઈશ તો ભગવાન નહીં ભળે. સુખ તજી શરીરનું આદર્યું એહ કાજ, તેની હરી રાખશે જરૂર જાનો લાજ. જેને શરીરનું સુખ છોડીને આવું કામ જેને આદર્યું છે કે મારે ભગવાનને હૃદયમાં પ્રગટ કરવા જ છે, એવો જે હાચો થઈને મંડ્યો છે એની લાજ ભગવાન અવશ્ય રાખશે. સ્વામી કે જરૂર જાનો લાજ, એની રાખવાના જ છે. ધ્રુવ પ્રહલાદ અમરીશનો રાખ્યો આગે રંગ, તેમ તેનો રાખશે સાચો જોઈ સતસંગ. કસર કોઈ જાતની જ્યારે દેખે નહીં દયાળ, ત્યારે તે હ ભક્તની પ્રભુ કરશે પ્રતિપાળ. ધ્રુવ પ્રહલાદને અમરીશ જેવાની આગળ સહાય કરી છે, એમ જે સાચો થઈને સત્સંગ રાખશે એની સહાય ભગવાન ચોક્કસ કરશે. ખરી હિંમત કરી ખેચરી કર્યું સિંધુ સુવેર, ત્યારે તેની ઉપરે થઈ મોટાની મેર. ખેચરી એટલે ટીટોળી, પેલા ટીટોળીના ઈંડા દરિયો અંદર લઈ ગયો વેનમાં, પછી ટીટોળી કે ભાઈ મારા ઈંડા પાછા આપી દે, પણ દરિયો આપે આવડો મોટો, ટીટોળી કે હું બુડી દઈશ તને, દરિયો કે તાર થાય એ કર લે. ત્યારે ટીટોળી રેતીનો એક એક કણ ઉપાડી ઉપાડીને દરિયામાં નાખવા માંડી, સમુદ્રને દાંત આવવા માંડ્યા. હવે ટીટોળીની આ મહેનતને કોઈ પણ દુનિયાનો વ્યક્તિ જોવે તો એને મૂરખ ગણે કે હોશિયાર ગણે? મૂરખ જ ગણે. દરિયો કોઈ દી બુડાતો હશે તારી ચાંચની એક એક રેતીએ? થાય જ નહીં. બધા પક્ષીઓ ભેગા થઈ ગયા, ભાઈ શું કરે છે આ નાની બેન આટલી બધું? જો કે ભાઈ અમે આ દરિયો બૂડું છું, મારા ઈંડા લઈ ગયો છે, ચાલો અમે મદદ કરીએ. તો બધા મંડી પડ્યા, તોય બુડાય ના બુડાય. ગરુડજી નીકળ્યા અને ગરુડજીએ જોયું કે
શું કરો છો તમે બધા? તો કે આવું થયું છે ને આમ છે. ઓહો, કે તમે જ મારી જાતિના કહો, મારે તમને મદદ કરવી પડે. ગરુડજી આટલું બોલ્યા ને ત્યાં સમુદ્ર ધ્રુજવા લાગ્યો, અને ગરુડજી તો મોટો પહાડ ઉપાડી લાયા, નાખ્યો દરિયાની અંદર, દરિયો પ્રગટ થઈ ગયો સમુદ્ર, અને ઈંડા પરત કર્યા. ટીટોળીથી કામ તો ટીટોળીથી નથી થયું, ગરુડજીથી થયું છે, પરંતુ ટીટોળીની એક રેતીનો કણ લેવાની જે હિંમત, એટલે કે છે હિંમતે મરદા તો મદદે ખુદા. જો હોય હિંમતને નર ને ઉર્માહી ભારી, દ્રઢતા જોઈને રે મદદ કરે છે મુરારી. જો હિંમત હોય અને એની દ્રઢતા હોય તો ભગવાન એને અવશ્ય મદદ કરે છે. પ્રહલાદને જ્યારે બાપાએ કીધું આ ગરમ ગરમ થાંભલો છે બાદ ભીડ, આમાં તારા ભગવાન છે, આ આમાં મારા વિષ્ણુ છે, હિંમત હતી કે ભગવાન તો કણે કણમાં છે, શાસ્ત્રમાંથી હજારો વખત સાંભળ્યું છે, તો પ્રહલાદને હિંમતને વિશ્વાસ હતો, વિશ્વાસ હતો એટલે હિંમત કરીને બાદ ભીડિત ભગવાન અંદરથી પ્રગટ થયા. પણ જેને હિંમત ના કરી હોય અને લાલ લાલ દેખાય, વાત તો કરી દીધી હોય કે કણે કણમાં ભગવાન છે, સાંભળી તો લીધી હોય, પણ વિશ્વાસ નથી એટલે હિંમત આવે નહીં, હિંમત આવે નહીં એટલે ભગવાન પ્રગટ થાય નહીં. આમાં કેવું છે, જગતના જે જીવ છે ને જેને હૃદયમાં પ્રકાશ કરવો જ નથી, ભગવાન જોતા જ નથી, એ લોકો માટે કંઈ પ્રશ્ન નથી. જે ઉત્કૃષ્ટ થઈ ગયા છે એના માટે કોઈ પ્રશ્ન નથી. પણ જે અધકચરા છે ને, વચ્ચેવાળા, હજુ આમ પાકું કરીએ છીએ આપણે, ઘડીક ભૂલી જઈએ જ પાછું પાકું કરીએ છીએ, ઘડીક ભૂલી જઈએ જ પાછું પાકું, આપણી હોકાયંત્રની સોય હજુ બરાબર ઉત્તર તરફ જ રહેવું નથી થતી, ફરી જાય છે. આપણે રિપેરિંગ કરીએ પાછી ફરી જાય, સ્પ્રિંગ પાછી છટકે પાછી ફરે, ફરી પાછી પાછી મૂકવી પડે, શાસ્ત્ર વાંચીએ કથા કરીએ સાંભળીએ એટલે પાછી આવે. આમ જે હજુ આમ પેલું હોકાયંત્ર ફર્યા કરે છે ગોળ ગોળ, એને એક દિશાનું ના થાય ત્યાં સુધી આ પ્રોબ્લેમ છે. એક દિશા થઈ જાય પછી તો સીધો પાર, પછી ભગવાન એને મદદ કરે જ છે. ખેચરીને જેમ મદદ કરીને મોટાની મેર થઈ, એમ સ્વામી અહીં સદગુરુ શિષ્યને કહે છે, હે શિષ્ય તું સાચો થઈને મંડી પડ, ભગવાનની મેર તારી પર થશે. માટે સાચો થઈ મંડે, રાજી કરવા રામ, તેને કેમ તર છોડશે સુખદાઈ ઘનશ્યામ. જે ભગવાનને રાજી કરવા માટે જ મંડેલો હોય એને ભગવાન કેવી રીતે તર છોડી શકશે? ઘનશ્યામ એને નહીં તર છોડે, એને પકડી રાખશે, એને મદદ કરશે. સાચા માથે શ્યામળો, રાજી છેરણ છોડ, કાને ન સુને કપટીનું, મર કરે સ્તુતિ ક્રોડ. સાચા માથે શ્યામળો, હે શિષ્ય તારે હૃદયમાં પ્રકાશ કરવો છે, અને તને એમ છે કે ભગવાન બધું કામ કરે, પણ ભગવાનની શરત એટલી છે કે એ સાચા છે એટલે એને સાચો ગમે છે. ચોખ્ખો ગમે છે એમ ના કીધું, સાચો ગમે છે. અહીં અમેરિકાના લોમાં પણ કેવું છે કે તમે કોઈ ભૂલ કરી છે અને સ્વીકારો ને, સ્વીકારી લો પ્રેમથી, તો એ ઘણી બધી તમને મદદ કરે. ઓકે ભાઈ, ભૂલ થાય વાંધો નથી, પણ જો ના સ્વીકાર્યું અને આડું અવડું 5-10 બાજુનું ખોટે ખોટું કર્યું ને પછી જો પકડાય તો પછી હેરાન કરી દે. પણ પહેલી જ વખત કહી દીધું હોય કે આમ થયું હતું, આ છે અને આ મારી આ ભૂલ છે, તો તરત આ ઇમિગ્રેશનમાં ઘણા લોકો રહી જાય છે, 2-5 મહિના રહી ગયા હોય, ફરી વિઝા લેવા જાય તો ત્યાં પહેલાં કે ભાઈ વધારે રહેતા, હા રહી ગયો તો મને નહોતી ખબર, કે જે કાંઈ એનું સાચું રીઝન કે જાણી જોઈને રહી ગયો તો, તો એ ના માથાકૂટ કરે જાજી. પણ જો ખોટું બોલ્યો તો ગોળ ગોળ ફેરવીને છેવટે કાઢે. એમ ભગવાનને સાચો ભક્ત ગમે છે એનો અર્થ એ નથી કે તમે ચોખ્ખા છો તો ભગવાનને આપણે ગમીએ. ભગવાનને સાચો એટલે જેને પહોંચવું છે સાચી જગ્યાએ, સાચી દિશામાં ચાલેલો છે એને ભગવાન સાચો કહે છે, એને શાસ્ત્ર સાચો કહે છે. જે કામ ક્રોધ લોભાદિકથી રહિત થઈ ગયો છે એ સાચો છે એવું નહીં. કામ ક્રોધ લોભાદિકને ટાળવાના રસ્તે જ જે હાલી રહ્યો છે, બીજો રસ્તો પકડતો જ નથી, એ સાચો. અંતરદૃષ્ટિમાં જે રહે છે એ સાચો, પોતાની ખોટ ટાળવામાં મંડ્યો રહે છે એ સાચો. એવું આપણે ઘણી વખત સાચો કોને કહેતા હોય કે જેની અંદર કોઈ પ્રકારની ખોટ ના હોય, તો આપણે કહીએ એવો ખોટ વિનાનો જો હોય ને એને સાચો કહેવાય. ભગવાનની મોટાની વ્યાખ્યા એવી નથી, કારણ કે જો એવી વ્યાખ્યા કરે ને તો કોઈ પહોંચે જ નહીં ભગવાન સુધી. જો એવો થઈ જાય ને પછી જેને સાચો કહેવાનો હોય અને એવા સાચાની સહાય કરવાની હોય તો પછી શું સહાય કરવાની? એ ચોખ્ખો થઈ ગયો પછી સહાય શું કરવાની?
પણ જેનું લક્ષ ચોખ્ખું છે એ સાચો કહેવાય. સાચો એ છે, ભલે પોતે કદાચ ગંદો રહ્યો પરંતુ એનું લક્ષ ચોખ્ખું છે એટલે સાચો છે. સાચા માથે શ્યામળો રાજી છે રણ છોડ, કાને ન સુને કપટીનું મર કરે સ્તુતિ ક્રોડ. કપટીનું નથી સાંભળતા, ભલે ને કરોડ વખત સ્તુતિ કરે. બારે બીજું દેખાડવું, આવે કીધું કે મુમુક્ષુને સ્વામી કે છે, તું કે છે ને હૃદયમાં પ્રકાશ કરવો છે, પણ કેવું થયું છે કે તું જ્યારે સત્સંગમાં આવ્યો ને ત્યારે તને બરાબર હતું કે તારે હૃદયમાં પ્રકાશ કરવો છે, પછી સત્સંગની અંદર તને કંઈક પ્રલોભન મળ્યું, કાંઈ માન મળ્યું, કાંઈ સન્માન મળ્યું, કાંઈ પદ મળ્યું, કાંઈ પ્રતિષ્ઠા મળી, કાંઈ તે દાન ધર્માદો કર્યો, તારા વખાણ થયા, આ બધું થયું ને તને કંઈક બીજું કામ હોપ્યું ને તારી નીચે બીજા પાંચને રાખ્યા ને તારું મનનું ધાર્યું થયું ને તું સ્વતંત્ર રહ્યો ને આ બધી જે કંઈ બીજી બધી ઉપાધિઓ આવી એના કારણે તારી હોકાયંત્રની સોય હતી ને એ ડગી ગઈ, દિશા ફરી ગઈ. એટલે પછી કેવું થઈ ગયું ખબર, તને પોપટ જેવું થઈ ગયું. પારધી આવે છે, જાળ નાખે છે, પણ પોપટ નહીં પકડાય. એમ તારે પોપટ જેવું થઈ ગયું કે હૃદયમાં પ્રકાશ કરવો છે, હૃદયમાં પ્રકાશ કરવો છે, હૃદયમાં ભગવાન ધારવા છે, ભગવાનને મળવું છે, ભગવાનને પામવું છે, છેલ્લો જન્મ કરવો છે, આ બધું તને પોપટ્યું પછી થઈ ગયું. એટલે થયું કેવું, બારે બીજું દેખાડવું, કરવું બીજું કામ. બહાર તો તું પોપટની જેમ બધું બોલે છે, સાંભળે છે, કરે છે, ક્રિયા બધી પોપટની જેમ કરે છે, પણ કરવું બીજું કામ. જ્યારે તું બધા સમુદાયથી દૂર હો છો, તારું જે એકાંત છે, તારું જે લક્ષ છે એ બહાર બીજાને દેખાડવા માટે બહુ ચોખ્ખું છે કે ભાઈ મારું લક્ષ ચોખ્ખું છે, પણ તું ખૂનાની અંદર તો તારું કામ બીજું છે. એવા કપટી ભક્તનો નાથ ન પૂછે નામ. એવો કપટી જે છે એને નથી પૂછતા. ભગત તો ખરો, ભગત તો કહેવાય કારણ કે ભગવાનનો શરણાગત છે એટલે ભગત ખરો, પણ સ્વામી કે એવો જે કપટી છે, હૃદયમાં પ્રકાશ પ્રકાશની બૂમો પાડ્યા કરે છે બરાબર, અને કામ બધું અંધારું લાવવાનું કરતો હોય તો કેવી રીતે થાય? કોઈ પોતાના ઘરને એમ કે મારે ચોખ્ખું કરવું, ચોખ્ખું કરવું, ચોખ્ખું કરવું છે, અને રોજ ગાર્બેજ પછી ગમીને ખૂણામાં ગમીને નાખ્યા કરે પોતાના જ ઘરમાં, પોતે જ નાખે, કોઈ ના જોવે એમ નાખ્યા કરે ગાર્બેજ, અને પાછું એવું વિચારે મારું ઘર બધાથી ચોખ્ખું રહેવું જોઈએ, તો કોઈ દી ચોખ્ખું થાય નહીં. ચોખ્ખું તો ત્યારે થાય કે જેને ખૂણામાં પણ કચરો નાખવાની ટેવ ના પડે તો ચોખ્ખું થાય. એવા કપટી ભક્તનું નાથ ન પૂછે નામ, એનું નામ નથી પૂછતા. ને આજે આજે આપણા વડાપ્રધાન હોય ને એમ કે ભાઈ સ્વચ્છતા, દેશને સ્વચ્છ કરો, દેશને સ્વચ્છ કરો, પણ એ પોતાનું કાગળિયું ગમે એમ નાખી દે તો કોઈને મનાય, પણ પોતાનું કાગળિયું હાથ લૂછીને ખિસ્સામાં નાખી દે એમ કોઈ જોવે તો લાગે કે ભાઈ ઓહ, આવડો મોટો માણસને ખિસ્સામાં નાખી દે કાગળિયું, ગાર્બેજ ગોતવાઈ નાખ્યો કે ના પોતાના કોઈ કર્મચારીને દીધું અને આમ કરીને હાથ લૂછ્યું, કર્મચારી ના દેખ્યો પોતાના ખિસ્સામાં નાખી દીધું કાગળિયું. આને કહેવાનો અધિકાર છે કે દેશ ચોખ્ખો કરો એમ? પણ કોઈ ના જોવે, આખી દુનિયાને ભાષણ જોરદાર આપી દે દેશ ચોખ્ખો કરો, દેશ ચોખ્ખો કરો, અને કોઈ ના જોવે ત્યારે કચરો ઠાલવે, એને કોઈ અધિકાર પણ નથી. પણ અહીં આગળ કહેવાનો અર્થ કે જે મુમુક્ષુ બાર બીજું દેખાડવાની મહેનત કરે છે, બાર બીજું બહુ પ્રકારનું કામ કરવાની મહેનત કરે છે, પણ અંદર કંઈક જુદું છે, એવા કપટી ભક્તનું નાથ ન પૂછે નામ. કપટ છે, એને ભગવાન મદદ નથી કરતા. વેશ બનાવી સંતનો રાખ્યો વિષય સુનેહ, ભજન તેનો ભીતરમાં કહીએ જો કપટી તેહ. ઉપરથી વેશ સંતનો બનાવ્યો છે, ઉપરથી વેશ ભક્તનો બનાવ્યો છે, પણ પાછી વિષયની અંદર પ્રીતિ રાખી છે. ભજન તેનું ભીતરમાં, અંદર ભીતરમાં ભજન વિષયનું છે, વેશ સંત અને ભક્તનો છે. કહીએ જો કપટી તે હ, એ કપટી છે, કપટી છે. આ છે ને આ વચગાળાનો છે આ મુમુક્ષુ. પેલો જે હાવ એવો છે ને જે ઓપન વિષય બાજુ છે તો બધાને ખબર પડે કે આ આ છે ને બહુ ધર્મ નિયમવાળા નથી, આ તો બધા એવા જ છે, આ બધાને ધર્મ નિયમની કાંઈ પડી નથી. ભલે એ ભગત કહેવાતો હોય પણ બધાને ખબર હોય કે ચીલા ચાલુ ભગત છે, એ તો ઓળખાઈ ગયો. એક જે એકદમ 100% અપર લેવલે છે એ વાંધો નથી, પણ એ અપર લેવલે જે ભગવાનના એવા ભક્ત છે એને સિમિલર બહારથી ચાલે છે પણ અંદરથી નથી,
અંદરથી નથી, એટલે એ સમુદાયમાં સારા સમુદાયનો ગણાય છે પણ એની વૃત્તિ સારી નથી, એનો આશય સારો નથી, એનું લક્ષ સારું નથી, અથવા તો એનું લક્ષ અને વૃત્તિ સત્વગુણમાં સારી રહે છે પરંતુ રજ અને તમની અંદર એ બધું ફરી જાય છે, ફરી જાય છે, અને એટલું બધું ફરી જાય છે કે એનું જે બાંધેલું લક્ષ તેનાથી આવું વિપરીત જ ચાલતો હોય છે, એવો જે છે એની સહાય ભગવાન કરતા નથી. પણ સાચો થઈને જો મંડે સ્વામી કે તું પહેલાં ચોખ્ખો થજે ત્યારે હૃદયમાં પ્રકાશ કરવો છે, પણ કપટ પડ્યું હોય તો કાઢજે. આપણને સર્વને પણ સ્વામી એમ કહે છે, એ શિષ્ય દ્વારા સદગુરુ આપણને પણ સમજાવે છે કે તમારી અંદર પણ તમે જાજુ બોલો કે સાંભળો એના કરતાં તમે તમે જે જાણો છો સમજો છો એની ઉપર વ્યવસ્થિત હાલો અને એ લક્ષને બાંધીને એ દિશામાં ચાલો તો તમને ચોક્કસ ભગવાન મદદ કરશે એમ સ્વામી આપણને સર્વને પણ કહે છે. ભજન તેનું ભીતરમાં કહીએ જો કપટી તે પંચવિષય વસ થઈ રહ્યો તે સુજ લાગ્યું તાન, કપટી તેને કારણે ભજે છે ભગવાન. કપટી કેવો છે? પંચ વિષયને ભોગવવા માટે ભગવાનનું ભજન કરે છે. પંચ વિષય મળે હારા હારા એટલે ભગવાનનું રાખવાનું, તિલક બરાબર ધારવાનું. જો ધારી માળા તિલકને સાધુ કહેવાનો સોય, સાધુને ધોઈ નાખ્યા. કારણ કે આ હૃદય પ્રકાશ પહેલાં તો અમારા હૃદયમાં થાય તો તમારા હૃદયમાં થાય, અમારા હૃદયમાં ના થયો હોય કૂવામાં નથી તો અવેડામાં ક્યાંથી આવવાનું. એટલે સ્વામીએ અને આમેય હૃદય પ્રકાશ કરવાની વધારે મહેનત તો સંતથી થાય ને, ત્યાગી થયો હોય, નિવૃત્તિ માર્ગવાળાનું કામ છે આ. ગ્રહસ્થને તો પ્રવૃત્તિની વચ્ચે રહેવાનું, એને તો ભજન ભક્તિ કરે ધર્મ નિયમ પાડે સાધુની આજ્ઞામાં રહે એટલે એનું કલ્યાણ પૂરું. અખંડ વૃત્તિની વાત જ્યારે જ્યારે આવીને ત્યારે ત્યાં ત્યાં એવી રીતે ત્યાગી માટે જાજી કરીશ, કારણ કે સેજ કરી શકે નિવૃત્તિ પરાયણ છે, એના માટે બીજી ઉપાધિઓ નથી. ધારી માળા તિલકને સાધુ કહેવાનો સોય, અંતરમાં અસાધુતા કાઢી ન શક્યો કોય. હે શિષ્ય, તું ઉપરના વેશથી સાધુ કહેવાનો, મોટો ભગત પણ કહેવાનો, ઉપરના વેશથી માળા તિલકને બધું ધારી લીધું એટલે બહુ સરસ કહેવાનો, પણ અંતરની અંદર અસાધુતા છે, અંતરમાં અભક્તપણું છે, એને તું કાઢી ના શક્યો, એને કાઢવા માટેનો કોઈ વિચાર ના કર્યો. બીજું બધું કદાચ તારી અંદર થોડું ઘણું કંઈક પ્લસ હતું, એના કારણે તે પેલાને ઢાંકવાની મહેનત કરી, છાવરવાની મહેનત કરી, તો હવે તો તું પછી ભૂલો પડ્યો અને એમાં ભગવાન તને મદદ ના કરે એમાં ભગવાનનો હું દોષ? પણ હાચો થઈને મંડી પડ કે મારે સાચા ભક્ત થવું છે, સાચી સાધુતા લાવવી છે, અને જો ભગવાન તને મદદ ના કરે તો સદગુરુ કે તું મને કહેજે, એવું છે. એવા કપટી જનની શ્રીહરિન કરે સાય, સાચા સંતની શ્યામળો આવી ગ્રહે છે બાય. જે કપટી છે એની ભગવાન સહાય નથી કરતા, સાચો છે એની સહાય કરે છે. એટલે સદગુરુ શિષ્યને એટલું કહે છે કે તારી વાત બહુ સાચી છે કે સહાય તો ભગવાન જ કરે, કામ ભગવાનથી જ થાય, પણ સદગુરુ કે શરત આટલી છે, એક તો સાચો હોવો જોઈએ, બરાબર એનું લક્ષ ચોખ્ખું હોવું જોઈએ, એ જ દિશામાં ચાલેલો હોવો જોઈએ, અને હિંમતપૂર્વક પોતાનો દોષ લઈને ભગવાનને સંતો ભક્તોની મોટપને કહેતો હોવો જોઈએ, સમજતો હોવો જોઈએ. આવો જો તું થાય તો સદગુરુ કે મારી તને 100% ગેરંટી છે કે ભગવાન મદદ કરશે, અને ભગવાન મદદ કરશે એટલે ટીટોળીને જેમ તારું કામ પણ થશે. તું છો તો ટીટોળી જ, સમુદ્ર તારથી બુડાય એવો નથી, પણ ગરુડ જેમ આવ્યો એમ પરમાત્મા આવીને સદગુરુ રૂપે પરમાત્મા આવશે, સારા વિચારો રૂપે પરમાત્મા આવશે, સત્સંગના વાંચન રૂપે પરમાત્મા આવશે, ચિંતન રૂપે પરમાત્મા આવશે, અને જરૂર પડશે તો પ્રત્યક્ષ પણ પરમાત્મા આવીને તારી સહાય કરશે. બાય ગ્રહે બળવીર તેહ ન મૂકે મહારાજ કદી, એમ સમજી શિષ્ય સુધીર કર આદર આગ્રહ સુવતી, કર આદર આગ્રહ સુવતી. હે શિષ્ય, તું બાઈ ગ્રહે બળવીર તેન મૂકે મહારાજ કદી, એકવાર ભગવાન તારું કાંડું ઝાલી લે પછી ક્યારેય મૂકતા નથી એવા પરમાત્મા દયાળુ છે, માટે આગ્રહ કરીને સાચો થઈને મંડી પડ તો ભગવાન ચોક્કસ તારું કાર્ય આજે તારું કરવા નીકળ્યો છે કરશે. ઇતિ શ્રી હૃદય પ્રકાશ મધ્ય સદગુરુ શિષ્ય સંવાદે 11 પ્રસંગ.
અગિયારમો પ્રસંગ થયો ઘનશ્યામમાં।